नमस्कार, हूँ छू जयेश पटेल। ईएसडब्ल्यू एन्जॉय साइंस वर्ल्ड यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे केटलाक अगत्यना कूड़ोनु वर्णन करीशुं, जेमा फेबेशी, शोलेनेशी अने लीलिएशी आ त्रण कूड़ोनो आपणे अभ्यास करवाना छीए। पहला जोईशुं फेबेशी। आ कूड़ पहला पेप्लियोनॉइडी कहेवातुं हतुं अने लेंग्युमिनोजी कूळनुं उपकूळ हतुं। ते विश्वमां बधे वितरित छे। एना वानस्पतिक लक्षणों: वृक्ष, क्षूप, छोड़, मूळगंडिकाओ साथे तेओ मूळ धरावे छे। तेओना प्रकांड टटार અને સીધા કે વેલા સ્વરૂપી આરોહિત હોય છે। તેઓમાં પર્ણો એકાંતરિત, પક્ષવત, પીછાકાર, સંયુક્ત કે સાદા, પર્ણતલ, પર્ણવૃંતતલીય, ઉપપર્ણીય, તેમાં ઉપપર્ણ પણ ખૂબ સારી રીતે વિકાસ પામેલા હોય છે અને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે। पुष्पीय लक्षणों जोईशुं। पुष्पविन्यास अपरिमित, एटले के एनी अग्रकलिका जे छे पुष्पमां फेरवाती नथी, कक्षकलिकाओ पुष्पमां फेरवाई छे। पुष्पों द्विलिंगी, पुंकेसर अने स्त्रीकेसर बंने धरावे छे, तथा अनियमित। वज्रपत्रों पांचनी संख्यामां होय छे, युक्त वज्रपत्री जोड़ायेला अने आच्छादित कलिकांतर विन्यास धरावे छे। दलचक्र, दलपत्रों पांच, मुक्त दलपत्री, पतंगियाकार, पश्चभागे ध्वजक, सौथी उपरनी तरफे ध्वजक होय छे, बे पार्श्वीय पक्षको बे अग्रभागे जोड़ाईने एक नवतल बनावे छे, जे पुंकेसर ने स्त्रीकेसर ने ढाके छे। पुष्प पिच्छ फलकीय पतंगियाकार कलिकांतर विन्यास धरावे छे। पुंकेसर नी संख्या दस छे अने द्विगुच्छी छे, 1+9। आ नव जे छे जोड़ायेला होय छे अने आ एक छोटू होय छे, आम बे गुच्छमां जोवा मळता होवाथी तेओ द्विगुच्छी कहेवाय छे। પરાગાશય દ્વિશાખી હોય છે। સ્ત્રીકેસર ચક્ર બીજાશય ઉચ્ચસ્થ, એટલે કે આ પરાગાશનથી ઉપર આવેલું હોય છે। એક સ્ત્રીકેસરીય, એક કોટરીય અને એક કોટરમાં ઘણા અંડકો ધરાવતા તથા પરાગવાહિની એકલ હોય છે। ફળ શિંબી, બીજ એક કે ઘણા, કેટલાકમાં એક જ બીજ હોય છે ચણા જેવામાં, જ્યારે વાલ વટાણા, પાપડી ચોળી વગેરેમાં ઘણા બધા બીજ જોવા મળે છે, તથા બીજ અભ્રૂણપોષી હોય છે। પુષ્પસૂત્ર જુઓ, આ જે છે પર્સન્ટેજ, એટલે કે અનિયમિત પુષ્પ માત્ર એક જ તલમાં તેઓ દ્વિપાર્શ્વીય સંરચના ધરાવે છે। આ શું સૂચવે છે? ઉભયલિંગી છે, એની અંદર આ સ્ત્રીકેસર ચક્ર પણ આવેલું છે અને પુંકેસર ચક્ર પણ આવેલું છે। કે એટલે કે એના દલપત્રોની સંખ્યા પાંચ અને તેઓ જોડાયેલા હોય છે। શી દલચક્ર, દલચક્ર જે છે એમાં આ ઉપરની તરફે આ એક જેને ધ્વજક તરીકે ઓળખવામાં આવે છે, આ બેને ઢાંકે છે, જે છે પક્ષક, અને સૌથી નીચેની તરફે આ નવતલ આવેલું હોય છે। ત્યારબાદ એ પુંકેસર ચક્રમાં આ નવ જે છે એકબીજા સાથે જોડાયેલા છે અને આ એક છૂટું હોય છે, 9+1, એટલે કે પુંકેસરની સંખ્યા દસ હોય છે અને 9 જોડાયેલા અને એક છૂટું, એટલે કે દ્વિગુચ્છી પુંકેસર જોવા મળે છે।
तदुपरांत जी अने जी में नीचे नी तरफ आ लाइन होवा थी ए उच्चस्थ एम कहवाय छे, एक ज जी होय छे। अहीं पाठ्यपुस्तक नी आकृति बतावी छे जेमां आ जे छे पुष्पीय शाखा, आ पुष्प छे, आ पुष्पना दलपत्रो छे, ज्यारे आ जे छे एना प्राजननिक भागो डी, अने आ एनी पुष्पाकृति बतावेली छे। आर्थिक अगत्यता, आ कुळमां समावेशित घणी वनस्पतिओ कठोळना स्त्रोत छे, वाल, वटाणा, चणा वगैरे। चणा, तुवेर, वाल, मग, सोयाबीन वगैरे એ કઠોળ છે, ખાવાલાયક છે। આ ખાદ્યતેલમાં સોયાબીન, મગફળી વગેરેનો સમાવેશ થાય છે। રંગક, ગળી, રેશા, શણ, ઘાસચારો, ઇકડ, ત્રિપત્તી અને સુશોભન માટે લ્યુપિન, વટાણા તથા ઔષધમાં જેઠી મધ, આ ફેબેશી કુળના ઉદાહરણો છે। હવે આપણે જોઈશું સોલેનેશી, તે મોટું કુળ છે, સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે। તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વધુ વિતરિત છે। અહીં એના પુષ્પસૂત્ર સાથે પુષ્પાકૃતિ બતાવી છે। વાનસ્પતિક લક્ષણો જોઈએ તો વનસ્પતિ મુખ્યત્વે છોડ સ્વરૂપે, ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપે ભાગ્ય જ હોય છે। સોરી, પ્રકાંડ એ શાકીય, ભાગ્ય જ કાષ્ઠીય હોવાય, સીધા, નલાકાર, શાખિત, મજબૂત કે પોલું, રોમમય કે રોમવિહીન એનું પ્રકાંડ હોય છે। બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ જોવા મળે છે। પર્ણો એકાંતરિત, સાદા, ભાગ્યે જ પક્ષવત કે પીછાકાર કે સંયુક્ત, અનુપપર્ણીય અને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે। પુષ્પીય લક્ષણો, પુષ્પો એકાકી, કક્ષીય કે પરિમિત, પુષ્પ દ્વિલિંગી અને નિયમિત હોય છે, જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય છે। વજ્રચક્ર, વજ્રપત્રોની સંખ્યા 5 હોય છે તથા એકબીજા સાથે જોડાયેલા હોય છે, એટલે કે યુક્ત, ચીરલગ્ન અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે છે। દલચક્રમાં દલપત્રો 5, યુક્ત એટલે કે એકબીજા સાથે જોડાયેલા તથા ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે છે। પુંકેસરની સંખ્યા 5 હોય છે અને તે દલપત્રો સાથે જોડાયેલા હોવાથી તેને દલ લગ્ન પુંકેસરો કહેવાય છે। સ્ત્રીકેસર ચક્ર, દ્વિસ્ત્રીકેસરીય, બે સ્ત્રીકેસર હોય છે અને બંને એકબીજા સાથે જોડાયેલા હોય અને તેથી બનાવે છે યુક્ત સ્ત્રીકેસરી। બીજાશય ઉચ્ચસ્થ તથા દ્વિકોટરીય, બીજાશયમાં બે ખાના જોવા મળે છે, બે કોટર જોવા મળે છે। જરાયુ ઉપસેલો હોય છે અને કોટરમાં અનેક અંડકો હાજર હોય છે। ફળ અનષ્ઠિલા કે પ્રાવર પ્રકારનું હોય છે। બીજ ઘણા અને ભ્રૂણપોષી હોય છે। પુષ્પસૂત્ર, અહીં બતાવ્યું છે કે આ જે છે શું સૂચવે છે કે નિયમિત પુષ્પ છે, એને કોઈપણ બાજુથી આપણે એને કાપીએ તો
તે બધી બાજુથી સરખી રચના દર્શાવતું હોય છે. આ સૂચવે છે એ ઉભયલિંગી છે. અહીં વજ્રપત્રો જે છે એ વજ્રપત્રોની સંખ્યા 5 હોય છે અને એકબીજા સાથે જોડાયેલા હોય છે, એટલે કે યુક્ત વજ્રપત્રી. દલપત્રોની સંખ્યા 5 અને તે પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. પુંકેશર એની સંખ્યા 5. આ પાંચે પાંચ પુંકેશર આમ મુક્ત હોય છે, એક ગુચ્છી છે, પરંતુ આ પુંકેશર જે છે તેઓ દલપત્રો સાથે જોડાયેલા દર્શાવે છે. તથા બીજાશય જે છે એ ઉચ્ચસ્થ હોય છે અને એમાં આવેલા સ્ત્રીકેશરો જે છે એ સ્ત્રીકેશરોની સંખ્યા 2 છે અને એ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે, એટલે કે યુક્ત સ્ત્રીકેશરી છે. આર્થિક અગત્યતા. આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ ખોરાકનો સ્ત્રોત છે, દાખલા તરીકે ટામેટા, રીંગણ, બટાટા વગેરે. મસાલા તરીકે મરચાં. ઔષધ બેલાડોના, અશ્વગંધા તથા ધુમક એટલે કે ધૂમ્રપાન માટે તમાકુ અને સુશોભન માટે પેટોનિયા. ત્રીજો આપણે કુળ વિશે જોઈશું લીલીએશી. ડુંગળી કાંદા તો તમે દરેકે ખાધા હશે, એના છોડ અથવા એના પર્ણો બહુ ઓછાએ જોયા હશે, તો આપણે એના વિશે જોઈશું. તેને સામાન્ય રીતે લીલીનું કુળ કહે છે. લીલી નામની વનસ્પતિ તમે જોઈ હશે, ઘણી વખત કલગી બનાવવા માટે એનો મહત્તમ ઉપયોગ થાય છે. તે એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિશ્વમાં બધે વિતરિત છે. આ પાઠ્યપુસ્તકની આકૃતિ અહીં બે બતાવી છે, આ પુષ્પાકૃતિ અને આ પુષ્પની રચના બતાવી છે. વાનસ્પતિક લક્ષણો. ભૂગર્ભીય કંદો એટલે કે વજ્રકંદો, ગાંઠા મૂળી સાથે એના બહુવર્ષાયુ છોડ ધરાવે છે. પર્ણો મુખ્યત્વે તલસ્થ, એકાંતરિત, રેખીય, અનુપપર્ણીય, સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. પુષ્પીય લક્ષણો. પુષ્પવિન્યાસ એકાકી, પરિમિત, ઘણીવાર છત્રક જેવા ગુચ્છમાં જોવા મળે છે. તમે ડુંગળીના પુષ્પો જો જોયા હોય તો આ પ્રકારના હોય છે અને એ છત્રકનું ઉદાહરણ પણ છે. પુષ્પો દ્વિલિંગી એટલે કે સ્ત્રીકેશર અને પુંકેશર બંને ધરાવે છે તથા નિયમિત. પરિપુષ્પચક્ર. સામાન્ય રીતે અહીં દલપત્રો અને વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હોવાથી તેને પરિપુષ્પ કહેવાય છે અને આ પરિપુષ્પો પત્રોની સંખ્યા 6 હોય છે અને તે બે રાઉન્ડમાં ગોઠવાયેલા હોય છે, બહારના રાઉન્ડમાં 3 અને અંદરના રાઉન્ડમાં 3, એટલે કે 3+3 એના એકમોમાં ગોઠવાયેલા છે. ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે છે. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે છે. પુંકેશરોની સંખ્યા 6 અને તે પણ 3-3ની બે હરોળમાં ગોઠવાયેલા હોય છે. સ્ત્રીકેશર ચક્ર. ત્રિસ્ત્રીકેસરીય એટલે કે આ બીજા શયની અંદર 3 ભાગો જોવા મળશે, 3 ખંડો હશે અને એ ત્રણેમાં એક એક સ્ત્રીકેશર હશે તથા તેઓ એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે ત્રિસ્ત્રીકેશરીય તથા યુક્ત સ્ત્રીકેશરીય. બીજાશય ઉચ્ચસ્થ ઉપરની તરફે છે. બીજાશય ત્રિકોટરીય. કોટરમાં ઘણા અંડકો હાજર તથા અક્ષવર્તી જરાય વિન્યાસ ધરાવે છે. ફળ પ્રાવર.
भाग्येज अनष्टेला, बीज भ्रूणपोषी हो। पुष्पसूत्र अहीं बतावियुं छे, आ बियार पण बतावियुं छे, एटले के तेओ निपत्री होय छे। आ सूचवे छे के नियमित पुष्प छे। आ शुं सूचवे छे के जे उभयलिंगी छे। अने पी एटले परिपुष्प धरावे छे। अने आ परिपुष्प ए पुंकेसरनी साथे जोडायेला होय छे। आ परिपुष्प जे छे તેઓ પણ એકબીજા સાથે જોડાયેલા હોવાથી કૌંસમાં દર્શાવ્યા છે, અને તે ત્રણ ત્રણની બે હરોળમાં ગોઠવાયેલા હોય છે, અંદરની હરોળમાં ત્રણ અને બહારની હરોળમાં ત્રણ, તથા આ દરેક પરિપુષ્પો જે છે એ આ રીતે પુંકેસર સાથે જોડાયેલા છે। પુંકેસરોની સંખ્યા પણ ત્રણ ત્રણ એટલે કે છ છે, અને ત્રણ ત્રણની બે હરોળમાં ગોઠવાયેલા જોવા મળે છે। સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસરની સંખ્યા પણ ત્રણ છે, ઉચ્ચસ્થ છે, અને ત્રણે સ્ત્રીકેસરો એ એકબીજા સાથે જોડાયેલા હોવાથી ત્રિસ્ત્રીકેસરીય કહેવાય છે। આર્થિક અગત્યતા, આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ સારા સુશોભન માટે ઉપયોગી છે, જેમાં આ ટ્યુલિપ્સનો સમાવેશ થાય છે। આ વચનાગ જે છે એના પુષ્પો પણ કેટલાક સુશોભન માટે વાપરે છે। ઔષધના સ્ત્રોત તરીકે કુંવારપાઠું, શાકભાજીમાં શતાવરી અને કોલ્ચિકમ, આ કોલ્ચિકમ છે, આ શતાવરી છે। મિત્રો, જો પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઇબ કરો, દરેક વિડીયોને અવશ્ય લાઈક કરો। આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો।